તો લોકસભાનો શંખનાદ થઈ ગયો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ટીમ ત્રેવીસ બારડોલી લોકસભા બેઠકના મતદારોનું મિજાજ જાણવા માટે પહોંચી આ બેઠકની વાત કરવામાં આવે તો સુરત અને તાપી જિલ્લાના મતદારોનો આ બેઠકમાં સમાવેશ થાય છે ત્યારે તાપી જિલ્લાના વ્યારાની મહિલા મતદારો સાથે ગુજરાત ફર્સ્ટ ટીમે વિશેષ ચર્ચા કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો કે અહીં વિકાસની ઝડપ કેવી છે સાથે જ જાણવાનો પ્રયત્ન કર્યો કે અહીંના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ આરોગ્ય અને આર્થિક ક્ષેત્રે શું છે સ્થિતિ

મહિલાઓના ગુજરાત ફર્સ્ટ ના માધ્યમથી મહિલાઓ જોડે આપણે વાત કરીશું કે ચૂંટણીને લઈને એમનો શું મિજાજ છે ચૂંટણીને લઈને એમનું શું કેવું છે બેન હાલ લોકસભાની ચૂંટણી સાતમિત મેન આ રોજ યોજાશે કયા તમે મતદાન આપશો મારો વિષય એ જ છે કે અત્યારે ગવર્મેન્ટ સરકારની જે યોજનાઓ છે બહેનો મહિલાઓ વિશે એમાં થોડી હજી જાગૃતતા આવે અને બહેનોને વધુ લાભ મળે એ આશયથી એમાં યોજનાઓમાં સુધારો થાય અત્યારે આપણે જોઈએ છે કે સરકારે મહિલાઓને લગતા ઘણા કાયદાકીય ફેરફાર કર્યા છે પણ તેનું જ્ઞાન હજુ પણ જે અંતરિયાળ બહેનો છે એ લોકો સુધી પહોંચ્યું નથી તો એ બહેનોને એનો લાભ મળે અને એ સ્કીમનો પણ એ બહેનો લાભ મેળવે અને પોતાના રીતે તે પગભર થઈ આત્મનિર્ભર બને એવી અભ્યર્થના બીજા બેન જોડાયા છે બેન આપણો આ ટ્રાઇબલ વિસ્તાર છે અહીંયા એજ્યુકેશન કઈ રીતનું છે એજ્યુકેશન જોવા જઈ તો ઘણું આગળ છે પહેલા કરતાં વધારે સુધારો છે પણ મારા અનુભવ મુજબ હું જોઉં છું ત્યાં સુધી ને બાળકોના ભાઈમાં ફી આવું છું બાળકોની સાથે સંપર્કમાં આવું છું તો મારો એવો અનુભવ છે કે બાળકો જે એક થી સાત ધોરણ કે એકથી આઠ ધોરણ બાળકો છે એ લોકોને જરા હું પૂછું છું અથવા તો એને સાંભળવા કહું છું તો લોકોને શું એકડા કે બાળક સરી કે કક્કા એ લોકોને એ લોકોને નથી આવડતા શીખવવું પડે છે તો પ્રાથમિક બાળકનું જે જ્ઞાન છે અને પ્રાથમિક તબક્કાનું જે શિક્ષણ છે એમાં આવે છે સુધારો પણ શિક્ષકોને જરાક એ લોકોને ધ્યાન પર દોરાવાની વસ્તુ છે કારણ કે શિક્ષકોને શિક્ષકોને પણ હું મળું છું તો એવું એવું કહે છે કે સરકાર અમારી પાસે વધારે કામ લે છે તમે બાળકો પર ધ્યાન નથી આપી શકતા તો આના માટે થોડુંક ધ્યાન દોરે તો બાળકો પર શિક્ષકો ધ્યાન આપી શકે તો બાળકોનું ભણતર અને બાળકોનું ભવિષ્ય થોડું ઉજળું થાય કારણ કે પ્રાથમિક તબક્કો બાળકોનો જાળવવો ખૂબ જ જરૂરી છે મતલબ કે આ વિસ્તારમાં પ્રાથમિક ભણતર ભણતર પર સરકારે ભાર આપવાની જરૂર છે બીજા બેન જોયા છે બેન આપ મહિલા છો છેલ્લા દસ વર્ષથી મોદી સરકાર છે દેશમાં રાજ્યમાં ભાજપની સરકાર છે છેલ્લા દસ વર્ષમાં મહિલા સુરક્ષા લઈને શું કહેશો તમે મહિલા સુરક્ષા લઈને કઈ વ્યવસ્થા છે સરકાર અમારો જે છે ટ્રાઇબલ એરિયા છે અને ઘણા બધા એવા કેસીસો અમારી પાસે આવે હું જે ફિલ્ડમાં છું એમાં ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓ ઘણી બધી અમારી પાસે આવે છે કે કદાચ એ બેનના એમના હસબન્ડ દ્વારા એમનું ભરણપોષણ નથી કરવામાં આવતું કા એ દારૂ પીને મારઝૂર કરવામાં આવે છે તો એના માટે સરકારે ઘણા બધા એવા કાયદાઓ બનાવ્યા છે કે એ બેન ત્યાં પ્રોટેક્શન મળી રહી છે એ બેનને કદાચ ઘરેલુ હિંસા અધિનિયમ એવો આવ્યો છે બે હાજર બાર થી કે એના હેઠળ એ બેન ને રક્ષણ પણ મળી રહી છે એના બાળકો સાથે એને ભરણ પોષણ પણ મળી રહી છે કદાચ આ કાયદા અંતર્ગત એ બેનને ને ઓર્ડર પણ એના સસરા રહીને કરી શકે છે અને એના માટે હું જે આ બેનો જે આનો ભોગ બનતા હોય છે એ બેનોને અમે એમનો પ્રોટેક્શન પ્રોવાઈડ કરીએ છીએ આમ તો જે સરકારે સારું જ કામ કર્યું છે બહેનો નું રક્ષણ માટે કે બાળકોના પ્રોટેક્શન માટે પણ જે અંતરિયાના ગામડા છે એ ગામડામાં એ બહેનો હજુ કાયદાનો અભાવ છે એમને એટલું જ્ઞાન નથી કે એમને એટલી માહિતી નથી તો એ બેનોને વધુમાં વધુ એનું માહિતી માર્ગદર્શન મળે એના માટે અમે પણ ગામડામાં જઈને એના અવેરનેસ પ્રોગ્રામ કરીએ જ છે પણ હજી સુધી અંદરના ગામડાઓ સુધી પણ એ બેનો અવેરનેસ થાય એવો અમે સરકાર શ્રી પાસે અપેક્ષા રાખીએ છીએ જોડે બેન શું કહેશો તમારી કે રજૂઆત ના અમારે તો કોઈ રજૂઆત તો નથી મોંઘવારી તો ઓછી જ થઈ છે પણ અમારે અમારા આવાસ માટે જ રજૂઆત કરવી છે આજે ચાર વર્ષ થઈ ગયા તો કઈ માહિતી મળતી નથી અમે જઈએ છીએ નગરપાલિકામાં પણ એ લોકો કોઈ સરખો જવાબ આપતા નથી એટલે આવાસ આવી જાય તો સારું ભર્યું છે સરકારની નો લાભ લીધો છે

બાકી હવે જ્યાં લગીન જીવે ત્યાં લગીન મળે એમ એટલે સારું કર્યું છે મોદી સરકાર એટલી અપેક્ષા છે હારી બીજું કે ચૂંટણી આવે એટલે જાતિવાદ નો વકરો જોવા મળતો હોય છે ચૂંટણી આવે એટલે અનેક મુદ્દાઓ ગરમાતા હોય છે ત્યારે આપણે એક મહિલા જોડે વાત કરીશું કે મહિલાઓ એ વસ્તુ કેવી છે કે મહિલાઓ જ પોતાના ઘરનું એક શિક્ષક હોય છે બાળકોનું ગણતર ને ભણતર શિક્ષક સાથે માતાઓ પણ કરતી હોય છે ત્યારે વાત કરીશું બેન હાલ ઇલેક્શન આવે જાતિવાદનો નો પણ જોવા મળતો હોય શું તમે જાતિ આધારિત મતદાન કરશો કે રાષ્ટ્રવાદના આધારિક આધારિત મતદાન કરશો અમે રાષ્ટ્રીયવાદને આધારિત મતદાન કરશું કારણ કે આપણે એક ભારત દેશમાં રહીએ છીએ અને ભારત એ બિન નો દેશ છે તો આપણે સૌ સાથે મળીને રાષ્ટ્રીયતાને ધ્યાનમાં રાખી અને મતદાન કરીએ એવી અપેક્ષા જોયું આપકી વ્યારા શહેરની ગૃહિણીઓ ગુજરાત ફર્સ્ટ જોડે જોડાઈ હતી ને એમણે પોતાના મંતવ્ય જણાવ્યા હતા પોતાને પડતી મુશ્કેલીઓ અથવા સરકાર દ્વારા કરેલા કામોનો એમણે પણ પોતાનો મંતવ્ય વ્યક્ત કર્યો હતો અને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી એમણે પોતાનો મિજાજ જણાવ્યો હતો અને કેટલાક બેનો જોડાયા હતા તેમણે કીધું કે મોંઘવારીનો વિષય પણ સતાઈ રહ્યા છે પરંતુ તો સરકારની કેટલીક કામગીરીથી એ લોકો ખુશ ને કેટલાક બેનો સરકારની કામગીરી સામે સરકાર વહેલી કે એમના કામો જે પડતા પ્રશ્નો પર ધ્યાન આપે એવી ગુજરાત ફર્સ્ટના માધ્યમથી રજૂઆત પણ કરી હતી અક્ષય બધાને ગુજરાત ફર્સ્ટ કાપી